નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે 100 આઉટ ઓફ 100 યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છે ગણિતમાં ચેપ્ટર નંબર 1ની. ચેપ્ટર નંબર 14 ઓલરેડી અપલોડ કરી દીધું છે, એ જોઈ લેજો પહેલા. વિજ્ઞાનમાં પણ ચેપ્ટર નંબર 1 અપલોડ કર્યું છે, એ પણ જોતા રહેજો. કોરોના જ્યાં સુધી ચાલી રહ્યો છે ત્યાં સુધી સ્કૂલ નહીં ખુલે હમણાં, તો ત્યાં સુધી તમે ગણિત અને વિજ્ઞાનમાં 3-3 ચેપ્ટર કરી લો, એ જ બેસ્ટ રહેશે. તો મને આજે આપણે નંબર 1 ચેપ્ટર જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ચેપ્ટર નંબર 1 નું નામ શું છે તમે બતાવી દઉં છું. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટર ખૂબ જ એવું કહી નહીં શકાય કે બહુ જ અઘરું છે કે બહુ જ સહેલું છે, બરાબર. આ ચેપ્ટર જે છે એ એકદમ સહેલું છે. તમારે જે ઓલરેડી તમે નવામાં શીખી ગયા છો એના આધારિત ઉપર જ છે, પણ થોડીક જે છે નવીનતા આવે છે. અને નવામાં જે છે એ છે તમારે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો વાસ્તવિક સંખ્યા ઓલરેડી તમારે પહેલાં આવતું હતું, પરંતુ હવે શું આવશે એ આપણે જોવાનું છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડે શું કીધું હતું ભાઈ? યુક્લિડે જે એને ભાગાકારનું પૂર્વ પ્રમેય જે એને કીધેલું છે, એમાં તમને ભાગાકાર વિશે પહેલીથી વસ્તુ ખ્યાલ હશે કે આ આપણે ભાજ્ય, ભાજક, ભાગફળ અને વધે શું શેષ, આ મુજબ આપણે કાર્યક્રમ હોતો હોય છે. આપણે સિમ્પલ ફોર્મમાં કેવી રીતે લખીએ? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. હવે આ વસ્તુને પૂર્વ પ્રમેય તરીકે, એટલે યુક્લિડે પૂર્વ પ્રમેય પ્રમેય લીધે પહેલાની પૂર્વધારણા પ્રમાણે એને નક્કી કર્યું હતું. તો એ શું કહેવા માંગતો હતો? એમ કહેવા માંગતો કે જ્યારે તમે કોઈ પણ ભાગાકાર કરો છો, કોઈ પણ પૂર્ણાંક એ એને તમે બી વડે ભાગો છો, તો કોઈક ને કોઈક તો ભાગફળ આવે અને આવે છે, અને કંઈક ને કંઈક તો શેષ રિમાઇન્ડર વધે વધે અને વધે છે. આ એનું કહેવું હતું, બરાબર, કે કોઈને કોઈ ભાગો છો ત્યારે ભાગફળ અને શેષ બંને વધે છે. એટલે એને એને શોર્ટ ફોર્મમાં આ રીતે દર્શાવ્યું હતું, એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. આ એ છે ભાજ્ય બરાબર આ તમારું ભાજક ભાગફળ પ્લસ શેષ. અને એમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો, શેષ કાં તો શૂન્ય હોઈ શકે અથવા જેનાથી તમે ભાગો છો બી તમારું ભાજક એનાથી હંમેશા નાની જ હોય. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ તમને અહીંયા એક આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. કોઈ પણ આપણે ભાગાકાર લઈ લઈએ, ધારો કે આપણે ભાગાકાર લઈ લઈએ છીએ 20. પૂર્ણાંક સંખ્યા એ બરાબર 20 અને એને ભાગી દઉં 6 વડે, 6 3 18, શેષ કેટલી વધી? 2. તમે જોઈ શકો છો શેષ 2 વધી છે અને એ ભાજક એટલે કે 6 કરતા નાની જોઈ. શેષ ધારો કે 7 વધતી હોય, સપોઝ 7 વધતી હોય તો 6 કરતા વધી નથી જતી હોતી. 3 એકા 3 કરીને તમે કરી શકો છો, એટલે એકચ્યુઅલી આ તો ખોટું પડી જાય, પરંતુ હું તમને ખાલી એક ઉદાહરણ આપી રહ્યો છું કે શેષ એવી રીતે જો 7 વધતી હોય ગમે ત્યાં, બરાબર, તો તમે એ રીતે એ દાખલાનો જવાબ લાવી શકો છો કે 6 એકા 6, તો શેષ હંમેશા ભાજક કરતા હંમેશા ઓછી જ હોય. બસ આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન યુક્લિડે કર્યો છે, એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર. અને આર વસ્તુના આધારિત ઉપર શું છે આ ચેપ્ટરમાં આપણા માટે મહત્વનું શું છે કે બોર્ડ આ યુક્લિડના ભાગ પ્રવિધિ અનુસાર શું બોર્ડમાં પૂછી શકે છે, તો એના માટેનું સ્વાધ્યાય, પહેલું સ્વાધ્યાય યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર છે, જેમાં ગુસા શોધો, બે સંખ્યાનો ગુસા શોધો યુક્લિડની ભાગ પ્રવિધિ ભાગાકારનો જે પ્રમેય છે એની મુજબ, અને એને લગતા અમુક થોડાક દાખલાઓ છે. બસ આટલું જ છે આ ટોપિકને લગતું આ ચેપ્ટરમાં, બરાબર. તો એ આપણે ડાયરેક્ટ એ સ્વાધ્યાય જોઈએ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે આ જે પ્રમેય જે છે એનો હકીકતનો શું ઉપયોગ છે, કેવી રીતે આને આપણે દાખલામાં એપ્લાય કરવાનું છે. તો હવે આ 3 દાખલા છે સ્વાધ્યાય. 1.1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો. શું કીધું? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. એટલે ટૂંકમાં આ ગુસા શોધવાની ભાગાકારની રીત છે. જો કદાચ તમારે આવી પણ ગયો હોય, ન પણ આવી, ઘણા શીખવાડેલી હોય છે, ઘણા નથી શીખવાડેલી હોતી, આમાં શું કરવાનું? પહેલા સૌથી પહેલા નક્કી કરવાનું મોટું કોણ છે. પહેલો દાખલો લઈએ, 135 મોટા કે 225 મોટા. સીધી વસ્તુ, 225 ઇઝ ગ્રેટર ધેન 135, 135 કરતા મોટા છે. બસ 135 વડે ભાગાકાર કરના હો 225. 135 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 2 200 અને 70, 270 થઈ જાય. એટલે 2 થી તો ચાલે જ નહીં, એટલે 135 શું વધશે ભાઈ? 90 આવશે. બસ આ વસ્તુ ધ્યાન રાખતા જઈએ. શેષ આવી ગઈ 90. હવે અહીંયાથી ફરીથી પાછો નવો ભાગાકાર શરૂ કરવાનો, અને અહીંયા કોને લેવાના? આ જેના વડે તમે ભાગાકાર કર્યો હોય ને એ જ લેતું જવાનું. 135 90 એકા 90 કેટલા આવ્યા?
45 ફરી પાછું એને ભાગાકાર કરતા જાઓ, હવે કોને લઈશું, આગળવાળાને, આગળ જોતું જ જવાનું કે જે તમારું ભાજ્ય હોય આગળ, જે તમારું ભાજ્ય હોય એનું એ જ મૂકતું જવાનું. 90 45 2 90 શેષ આવી ગઈ 0 0. બસ શેષ 0 આવી ગઈ એટલે તમારો દાખલો અહીંયા પૂરો, તમને ગુસ્સા મળી ગયો છે. જે છેલ્લું જે તમારું ભાજ્ય હોય, સોરી ભાજક હોય, જે તમારું આ ભાજક મૂકતું જવાનું, જે તમારું ભાજક જે છેલ્લું હોય એ તમારો થઈ જશે ગુસ્સા. લખવાનું કેવી રીતે? લખવાનું એવી રીતે કે 225 અને 135 પર યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા. પછી કેવી રીતે લખવાનું? 225 આમ લખતા હતા ને, હા 225 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ભાગફળ એક આવ્યું ને, કેટલું આવ્યું? 135 × 1 વત્તા શેષ. શેષ કેટલી વધી? 90 થઈ ગયું. હવે આનું પતિ ગયું. હવે આ બંને વચ્ચે 135 અને 90 વચ્ચે યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રયોગ કે ઉપયોગ કરતા એવું લખવાનું. હા શબ્દોમાં અત્યારે એમ નથી લખેલું, હું તમને નીચે પીડીએફ એક મૂકીશ લિંકમાં, એની અંદર બધું જ લખેલું છે. નવનીતમાં પણ દરેક વસ્તુ લખેલી હશે. એટલે હવે 135નો ઉપયોગ કરીએ. 135 બરાબર 90 વડે ભાગવાના છે, એટલે આનું 90 × 1 પ્લસ 45. 45 શેષ વધી છે, 135ના ભાગ પડી ગયા. ભાગ પડ્યા કહેવાય ને આ રીતે, યુક્લિડની ભાગ પ્રવિધિ, ભાગ પ્રવિધિ એટલે ભાગ જો પડ્યા છે. 135ના ભાગ કેવા કેવી રીતે પડે છે? 90 × 1 90 વત્તા 45 બરોબર. એટલે એવી રીતે આના ભાગફળ ભાજ્યમાં જે છે એ ભાગ પડતા હોય છે. હવે 90નો વારો, તો 90 તો ખબર છે, 45 × 2 45 2 90 વત્તા શેષ કેટલી આવી ગઈ? 0. બસ આ રીતે તમારાને લખવાનું છે. આ 3 સેન્ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજે મેં ભાગાકાર દેખાડ્યો એ તમારે પરીક્ષામાં દેખાડવાનો નથી. સાંભળી લેજો, આ ભાગાકાર જે છે, જે ભાગાકાર આ બાજુનો દર્શાવ્યો છે રાઇટ હેન્ડ સાઈડ, પરીક્ષામાં નથી બતાવવાનો. તમારે ખાલી આટલું જ બતાવવાનું છે, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા પ્રયોગ કરતા પ્રયોગ કરતા એવી રીતે. શેષ શું આવી? 0 0ની એક્ઝેક્ટ ઉપર જુઓ કેટલા છે? 45. બસ તમારો 135 અને 225નો ગુસા કેટલો થાય? 45. પહેલા પણ આપણે ગુસાની રીતો જોઈ હતી બરોબર, પણ આ રીત યુક્લિડ વાળી છે. એટલે તમને એમ કહે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો તો જ આ રીત કરવાની, નહીતર કરવાની નથી. હજી બીજી રીતે આવશે ગુસા આ ચેપ્ટરમાં આગળ. તો 0ની ઉપર કેટલા છે? 45. બસ આ છે તમારો જવાબ. બસ આટલું સહેલું છે, પરંતુ તમારે ભાગ પ્રવૃત્તિ યાદ રાખવાનું, આવી રીતે ભાગાકાર કરતું જવાનું છે અને લખવાનું આવી રીતે છે. આવીને લખી નાખવાનું ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ, અહીંયા શેષ કેટલી આવી જાય? 0. પહેલો દાખલો છે, બીજો દાખલો પણ જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 છે 196 અને 38 220. તો મોટું કોણ છે? તમને ખબર છે કે મોટું જે છે એ છે 38 220 ઇઝ ગ્રેટર દેન 196. તો 38 220 ભાગ્યા 196 તમારે કરવાના રહેશે. ભાગાકાર થોડોક અઘરો રહેશે આમાં, પરંતુ તમારે કરવો તો પડશે. 196 એકા 196 બરોબર, 4 એટલે 86 અને 186 186 પછી 2 ઉતારો એટલે 1862. હવે ભાગ ચાલશે તમારો સીધો 9 સાથે. 9 6 54 5 81 81 ને 5 86 8 17 1764 કેટલા વધશે અહીંયા? 36 36 ને 62 એટલે 98 980. બાદબાકી કરશો એટલે મળશે. 0 ઉતારી દીધું એટલે 0 થઈ ગયું. 196 × 5 કરશો એટલે તમને મળી જશે, અહીં 9 આવી ગયા ને એટલે તમને મળી જશે 980. તો અહીંયા શું મેં કર્યું છે, 38 220 ભાગ્યા 196 કર્યા છે અને શેષ મને અહીંયા છેલ્લે અંતે મળે છે મને 0 0. એટલે તમારે 9 આ રીતે કોઈ ભાગાકાર કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. એટલે તમે સીધું જ આ રીતે લખી શકો છો કે ભાઈ જે તમે ભાગાકાર કર્યો 38 220 આ તમારું ભાજ્ય બરોબર, ભાજક 196 × ક્યુ એટલે કે ભાગફળ 195 વત્તા શેષ કેટલી આવી? 0. એટલે અહીંયા તો તમારે કોને માનવાનું? તો જેના વડે છેલ્લે તમારે ભાગ્યું હતું એ જ તમારું ગુસા, એટલે 196 અહીંયા તમારો ગુસા થઈ જશે. તો આ પ્રશ્નનો જવાબ આવશે તમારો ગુસા કેટલો થાય ભાઈ? 196 બરોબર. આ વસ્તુનું ધ્યાન રાખજો. એના પછીનો પ્રશ્ન નંબર 3 છે 867 અને 255. સીધી વસ્તુ છે, 867 મોટા છે તો 867ને આપણે ભાગાકારમાં લઈ લઈશું. 255 બરાબર, 255થી આપણે ભાગ ચલાવશું. તો સૌપ્રથમ તો ડાયરેક્ટલી તો 255 એકાની થાય, 255 × 255 તેરી આપણે આમાં લઈ શકીએ છીએ. તો જોઈ લઈએ, 255 × 3 5 3 15 15 ને 1 16 16 ને 7 765. હવે આમાં 200 ઉમેરીશ તો 900 થઈ જશે, મતલબ આગળ થઈ શકશે
नहीं, 765 बराबर 102 વધશે. અહીંયા તો ભાગ ચાલશે નહીં, ભાગ નહીં ચાલે એટલે પતી ગયું, એટલે અહીંયા તમારો ભાગાકાર પૂર્ણ થાય એટલે ફરી પાછો નવો ભાગાકાર કોને લેવાનું છે, પાછું ભાજક કોણ હતું 255, બસ એને જ અંદર લઈ લો 255. અહીંયા પણ થશે 204, કેટલા વધ્યા 51, આગળ ભાગ નહીં ચાલે કેમ કે 51 ને 102 વડે આપણે પોઈન્ટમાં નથી લાવવાનું, હું ઘણા વિદ્યાર્થીઓ પોઈન્ટમાં નથી જતું રહેવાનું. ફરીથી 102 અંદર મૂકું અને આ તો સરળ થઈ ગયું, 51 2 102 શેષ આવી ગઈ 0 0, તો થઈ ગયું છે અહીંયા તમારું કાર્ય બરોબર, અને તમારો છેલ્લે જવાબ આવી ગયો છે. તો હવે આને લખવાનું કેવી રીતે, લખવાનું એવી રીતે કે 867 ઇઝ ગ્રેટર દેન 255, આથી 867 ને 255 ઉપર યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરશું પછી આવી રીતે લખવાનું 867 બરાબર 255 × 3, આમાં છે ને 867 બરાબર 255 × 3 વત્તા શેષ જે વધી હોય 102. હવે કોનો વારો, આ બેનો, તો 255 બરાબર આની બરાબર 102 × 2, 102 × 2 શેષ કેટલી વધી 51. હવે આનો વારો, 102 બરાબર 51 × 2, 51 × 2 વત્તા શેષ કેટલી વધી 0 0. આમાં તમારે લખવાનું યુક્લિડની ભાગ પ્રવૃત્તિ બરાબર a = bq + r. આર માટે શું લખવાનું, આર 0 અથવા 0 કરતા મોટો હોઈ શકે છે, 0 પણ બી જે તમારો બી જે છે એનાથી કેવો હંમેશા નાનો હોય છે, એટલે આર ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન 0 લેસ દેન બી, આ રીતે ઉપયોગ કરતા એવી રીતે પછી તમારે આ લખવાનું છે. એટલે એમાં આ લખવું પણ જરૂરી છે, યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ દર વખતે લખવાનું, જ્યારે પણ તમે આવો પ્રયોગ કરો દર વખતે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરતા એવું તો લખવું જરૂરિયાત છે. બાકી તમે નવનીત અને નીચે PDF આપો, જેમાં તમે વિસ્તૃત રીતે મેં લખેલું છે, મેં નહીં જે પ્રિન્ટિંગ થયેલું છે લખેલું છે, એટલે ધ્યાનથી એ વસ્તુને જોઈ લીધું. લખવું અને આવડતું બંને અલગ વસ્તુ છે, આવડતું હોય પણ લખી ન શકતા હોય તો ત્રણમાંથી એક જ માર્ક્સ મળે છે બરોબર. તો હવે આ જ સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 2 જોઈશું. હવે અહીંયા કેમેરા એટલા માટે ઓફ રાખું છું કેમ કે ઘણી બધી જગ્યાની મારે આમાં જરૂર પડશે, કેમ કે ગણિત છે, દાખલો ગણાવવા માટે જગ્યાની તો જરૂર પડશે જ તે. તો દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ સંખ્યા ક્યુ માટે, કોઈ પૂર્ણાંક ક્યુ માટે 6 2 + 1 = 3 5 પ્રકારની હોઈ શકે છે. તો આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એ છે, ધારી લીધું. હવે કોઈ પૂર્ણાંક ક્યુ માટે, હવે તમે આને કમ્પેર કરો તો 6 ક્યુ તો તમારું ભાગફળ છે, એ તમારી ધન પૂર્ણાંક સંખ્યા છે, તો કેટલા વડે ભાગવું પડે 6, તો જ થઈ જાય 6 ક્યુ. શેષ કેટલી વધે છે, આર બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ, ભાગ પ્રવિધિ મુજબ a = bq + r, એમાં આર કેવો હોય, આર એ 0 કરતાં મોટો પણ હંમેશા તમારું જે ભાજક હોય જે બી છે એની કરતાં કેવો નાનો હોય, કેવો હોય, નાનો હોય. તો બી બરાબર 6 લેતા એ બરાબર શું મળે, 6 ક્યુ, બી બરાબર 6 લઈ લીધું. શેષ હવે કેવી મળશે, તમે બી બરાબર 6 લઈ લેશો એટલે આર હંમેશા શેષ કેવી મળવાની, 0 મળી શકે, 0 1 2 3 4 5 મળી શકે, 6 મળી શકે નહીં, એટલે બીથી હંમેશા કેવી મળે, નાની. આ મેં તમને ઓલરેડી સમજાવી દીધું, પ્લસ 0 લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. 1 શું થઈ જશે, 2 3 4 એવી રીતે a = 6 ક્યુ + 5, આટલી શક્યતાઓ, કેટલી શક્યતા મળી, 1 2 3 4 5 અને 6. તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને 6 વડે તમે ભાગો છો બરાબર, 6 વડે ભાગો છો એટલે આ પ્રકારની 6 શક્યતાઓ મળે છે. પણ એ ધન પૂર્ણાંક કેવો છે ભાઈ, આપણે પહેલાં કહી દીધું અયુગ્મ છે, તો અયુગ્મ હોય તો એ બરાબર 6 ક્યુ આ કેવો બની જાય, યુગ્મ પૂર્ણાંક બની જાય ને, કેમ કે 6 જોડે ગુણાકાર છે. આ બાજુ એ, આ બાજુ અયુગ્મ, અને આ બાજુ જુઓ 6 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, 5નો ગુણાકાર કરો, 6 5 30 કેવી સંખ્યા મળશે તમને, યુગ્મ. એટલે તમે 6 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે તમને હંમેશા કેવી મળે, યુગ્મ સંખ્યા. એટલે આ એક યુગ્મ થઈ ગઈ, એટલે આ ગણતરી તમારે લેવાય નહીં. હવે a = 6 ક્યુ + 1, તો આ શું છે, યુગ્મ. 1 કેવો છે, અયુગ્મ. યુગ્મ વત્તા અયુગ્મ શું મળશે તમને, અયુગ્મ. બરાબર, કોઈ પણ સંખ્યા હોય, યુગ્મ હોય,
32 હોય, 32 માં એક નાખો એટલે 33. કોઈપણ યુગ્મ પૂર્ણાંકમાં અયુગ્મ તમે નાખો એટલે તમને જવાબ મળી જશે અયુગ્મ. એટલે આ શક્ય, આ સાચી વાત થઈ ગઈ, આ હકીકત છે, આ ખોટું પડે. એવી રીતે 6q+2 યુગ્મ વત્તા યુગ્મ. 6q ઓલરેડી યુગ્મ એટલે કે બેકી સંખ્યા છે. આ ઘણા ખરાને પણ નહીં ખબર હોય યુગ્મ અયુગ્મ શું છે, બરાબર? તો અયુગ્મ એટલે ભાઈ એકી સંખ્યાઓ, 1, 3, 5, 7, અને યુગ્મ એટલે ભાઈ બેકી સંખ્યાઓ, 2, 4, 6, 8, એ બધી. હં, ધ્યાન રાખજો, ઘણા ખરા આવી જતું હોય છે આ બધું નોમામાં, પણ ઘણાને ખ્યાલ નથી હોતો. તો આ બેકી સંખ્યા બની જાય ને, બરાબર? 6q ઓલરેડી બેકી સંખ્યા છે, બેકી સંખ્યા હતા, બેકી સંખ્યા એટલે શું મળે તમને, બેકી સંખ્યા. એટલે આ પણ કેવું પડે, ખોટું પડે. 3 નાખું તો યુગ્મ જ મળશે. પછી આ 4-વાળું કેવું પડશે, ખોટું. અને એવી રીતે 5-વાળું સાચું. તો કયા કયા સાચા પડ્યા? 1 તો 6q+1 સાચું પડ્યું, યસ. 6q+3 સાચું પડ્યું, યસ. 6q+5 સાચું પડ્યું, યસ. ખાલી 6q યુગ્મ થઈ જશે એટલે ચાલે નહીં. +2-વાળું યુગ્મ થઈ જશે એ પણ ચાલશે ને. તમારે લખવાનું એવી રીતે જ હોય છે કે ભાઈ આ સંખ્યાઓ જે છે, 6q+2+4 એ બે વડે વિભાજ્ય છે, બરાબર? આથી એ બરાબર 6q+2, આ ત્રણેય ચારે જે છે એ શક્ય છે નહીં, બરાબર? અને બાકીની જે છે એ અયુગ્મ છે. આપણે કહી દેવાનું ભાઈ 6q+1 કે 3, 5 અયુગ્મ સંખ્યા છે એટલે એ સાબિત થાય છે. તો આ પ્રકારે આ દાખલાને ગણવાનો છે. ધ્યાન રાખજો, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. હવે દાખલા નંબર 3 જોઈએ. એક લશ્કરનું જૂથ 616 સભ્યોનું જૂથ છે. બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એક લશ્કરનું જૂથ છે, 616, ટૂંકમાં 616 સભ્યો ગોઠવવાના છે. 32 આવી રીતે જૂથ છે, બરાબર? એની પાછળ આવી રીતે સ્તંભમાં બધા. તો આ હાર આપણને ખબર છે એ કેટલી છે, 32. પણ આ સ્તંભ કેટલા પાછળ ઊભા રાખવાના છે એ ખબર નથી. ટોટલ કેટલા ગોઠવવાના છે, 16. તો મેક્સિમમ સ્તંભમાં મહત્તમ સભ્યો આપણે રાખવાના છે, મેક્સિમમ. પણ 32 તમારા જે છે એ ફિક્સ છે. તો આ પ્રકારનો દાખલો ઓલરેડી આગળના ધોરણમાં આવતો હતો અને આ પ્રકારના દાખલામાં તમારે શોધવાનું હોય છે ગુસા. એટલે આપણે પહેલાં એવું લખી જ નાખશું કે 616 અને 32નો ગુસા શોધીશું. એના પછી ગુસા શોધવાનો કયો, યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે. તો પહેલાં મોટું કોણ, 32. બસ, તો પછી તો તમને ખબર જ છે કે 616 ભાગ્યા 32 કરવાનું છે. 32 એકા 32, 296. 32 × 9 કરશો એટલે તમને મળશે 288. કેટલા વધ્યા, 8. હવે આગળ ભાગ ચાલશે નહીં એટલે અહીંયા અહીંયા તમારે 9 ભાગાકાર કરી નાખવાનો છે. કોણ હતું આગળ, 32 મૂકો અહીંયા. 8 × 4 = 32, 0, 0. શેષ કેટલી થઈ ગઈ, 0. તો આને લખીશું કેવી રીતે, લખવાનું એવી રીતે છે 616 યુક્લિડની, 616 અને 32 પર યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પ્રયોગ કરતાં પછી લખવાનું 616 = 32 × 19 + 8. અહીંયા શેષ 0 નથી, શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી 32 અને 8 પર ફરીથી યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પ્રયોગ કરતાં 32 અને 8 ઉપર કરો છો એટલે 32 = 8, 8 × 4 = 32. હવે શેષ કેટલી વધી, 0. 0ની ઉપર કેટલા છે, 8. તો તમારો ગુસા કેટલો મળી ગયો, 8. પણ લખવાનો આવી રીતે, આમ ગુસા કેટલો મળી રહ્યો છે, ગુસા અને આ રીતે લખા છે. કોનો ગુસા, 616 = 32, 616 અને 32નો ગુસા મળે છે 8. આ રીતે તમારે લખવાનું છે. પછી છેલ્લે લખી નાખવાનું કે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ સભ્યો 8 હશે. એવી રીતે લખી નાખવાનું, મહત્તમ સભ્યો 8 હશે. બસ આ રીતે આ દાખલાની ગણતરી છે, જે એકદમ સહેલી છે. હવે દાખલા નંબર ચારમાં એવું કીધું છે, યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી દર્શાવો. જો પાછો એનો દાખલો, કોઈપણ ધન પૂર્ણાંકનો હવે વર્ગ કરવાનો છે. તો હવે કોઈપણ ધન પૂર્ણાંક લઈ લઈએ આપણે. શું લઈએ, ધારો કે કોઈપણ ધન પૂર્ણાંક એ છે અને બી બરાબર કેટલા લઈએ, b = 3. તો તમને ખબર છે હવે શું થશે, b = 3 લઈ લીધો, 3q. શેષ કેટલી વધે, શેષ પહેલી આ સ્વરૂપ મળે. બીજું કયું સ્વરૂપ મળે, શેષ કેટલી વધે, 1 મળે. અને ત્રીજું સ્વરૂપ કેટલું મળે, શેષ કેટલી વધે, 2 વધે. તો તમે કોઈ પણ એને 3 વડે ભાગો છો અને અહીંયા કંઈ પણ આવે, બરાબર, 3, 6, 18 કે ગમે તે, શેષ તો કાં તો 0 રહે, કાં તો 1 રહે, કાં તો 2 રહે. 3 તો શેષ રહેવાની નથી. તો પહેલી શક્યતા, બીજી આ અને ત્રીજી આ શક્યતા, કે જો આ મળે તો આપણે શું લખી શકીએ,
तो आपणे वर्ग करवानो छे ने, कोई पण धन पूर्णांकनो वर्ग पूर्णांक एम माटे 3m स्वरूपमां होय तो चलो वर्ग करी दईए, एनो वर्ग a स्क्वेर, 3 नो वर्ग 9, क्यू नो वर्ग q स्क्वेर, 3m स्वरूपे दर्शाववानुं छे, 3 बार लई लो, 3 q स्क्वेर, तो आपणे आने लई लईशुं m, એટલે શું થઈ જશે a વર્ગ બરાબર 3m, જ્યાં m બરાબર 3q સ્ક્વેર. આવી ગયો ભાઈ, કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ 3m સ્વરૂપે આવી ગયો, બરાબર. હવે આમાં પણ વર્ગ કરવાનો છે, એટલે આમાં પણ વર્ગ કરી નાખીએ, a વર્ગ બરાબર અહીંયા આખા કૌંસનો વર્ગ થઈ જશે 3q વત્તા 1નો વર્ગ, 3q નો વર્ગ એટલે કૌંસ વર્ગવાળું સૂત્ર આવશે, 9q વર્ગ વત્તા 6q વત્તા 1, કયા સ્વરૂપે તમારે દર્શાવવાનું જરા જોયો, 3m વત્તા 1, બરાબર. વત્તા 1 તો તમારે રાખવાનો છે ને અલગ, તો આને હલાવશો નહીં, એટલે અહીંયા લખું છું આગળ, એ વર્ગ બરાબર આ બંનેમાંથી 3 સામાન્ય કાઢી લો, 3 સામાન્ય કાઢી લઉં છું, બરાબર. ખાલી 3 જ, 3 તો 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1. હવે આ જે આખું છે એની બરાબર તમે મૂકી દો m, એ વર્ગ બરાબર 3m વત્તા 1, જ્યાં હવે એમ કેવો છે, 3q સ્ક્વેર પ્લસ 2q. હા, એમ અલગ હોય તો એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અહીંયા એમ આ હોય, અહીંયા એમ આ હોય, બંને અલગ અલગ હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ છે નહીં. કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ એમ અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં શક્ય છે. બીજું તો તમને પ્લસ 2 તો અત્યારે કીધું નથી, એટલે એની ગણતરી, ત્રીજી શક્યતાની તમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, અને જો એને ગણતરી કરશો તો પણ હું તમને દર્શાવી દઉં કે એની ગણતરી તમારે કેવી રીતે કરવાની રહેશે. એની ગણતરી માટે બંને બાજુ હું તમને સીધો વર્ગ જ લઈને બતાવું છું, થોડી જગ્યાની આપણે કમી છે, કેમ કે આપણું બોર્ડ બહુ નાનું છે. ચલો, એ વર્ગ બરાબર 3q વત્તા 2 હતા ને, 3q વત્તા 2નો વર્ગ કરી નાખીએ, શું થાય, 9q વર્ગ, 3 × 2 = 6, 6 × 2 = 12 પ્લસ 4, કેટલા લાવવા છે, 1 3 એમ લાવવાનું, એ શક્ય નથી, એટલે 1 આપણે 12 રાખી દઈએ, 3q સ્ક્વેર પ્લસ 12q વત્તા 3 વત્તા 1, બસ આ બધામાંથી 12 કાઢી લો, 3 શું રહેશે, ક્યુ વર્ગ પ્લસ 4q પ્લસ 1 પ્લસ 1, બરાબર. અહીંયા પ્લસ 1 છે એમ સમજી લેજો, આને બરાબર શું લઈ લઈશું, એમ બરાબર, તો અહીં નીચે લખું 3, આને બરાબર લઈ લો એમ, એમ પ્લસ 1 આવી ગયું. તો એ સ્વરૂપમાં શક્ય છે, જે તમને અહીંયા કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો સંખ્યાનો વર્ગ 3m અથવા 3m વત્તા 1, બરાબર, શક્ય છે. અહીંયા તમને દાખલો આવી રીતનો પૂછેલો હતો, તો આની તમારે ગણતરી આ રીતે કરવાની રહેશે. અને તમને કૌંસમાં સૂચના પણ આપી હતી કે 3q વત્તા 1 3q વત્તા 2 લઈ લો અને પછી દાખલો ગણતરી કરો. ચલો, હવે આગળનો દાખલો 5. મિત્રો, તમને કોઈ પણ દાખલામાં એવું લાગ્યું હોય કે સાહેબે ઝડપથી ચલાવ્યું છે, થોડું ઘણું સમજમાં નથી આવ્યું, ફરીથી કે ડિટેલમાં સમજાવો, તો જરૂરથી કોમેન્ટમાં લખજો. અને વિડીયો તમને આ ગમતો હોય, જે સમજાવું છું ખ્યાલ આવતો હોય, તો લાઇક જરૂરથી કરજો. દાખલા નંબર 5 છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો. શું કહે છે, કોઈ પણ પૂર્ણાંકનો ઘન, બસ એ જ વસ્તુ છે જે ગઈ વખતે હતી, કોઈ પણ પૂર્ણાંક, કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. તો આપણે ધન પૂર્ણાંક ધારી લીધો એ, અને બી બરાબર કેટલો લઈ લીધો, 3. હું ગઈ વખત લખ્યું તો એવું નથી લખતો, 3 શક્યતા બને, એ બરાબર 3q. બીજી શક્યતા કઈ બને, એ બરાબર 3q વત્તા 1. અને ત્રીજી શક્યતા કઈ બનશે, એ બરાબર 3q વત્તા 2, બરાબર. તો આનો તો તમે ઘન કરો એટલે તમને ખબર છે કે શું થઈ જશે, એ ઘન બરાબર એ ઘન વત્તા 3 નો ઘન 27, ક્યુ અરે બરોબર જ હતું, એ બરાબર એનો ઘન કરીશ એટલે એ ઘન બરાબર 27 ક્યુનો ઘન. તો હવે આમાંથી 3 12 કાઢી લઈશ, સોરી 9 સાબિત કરવા છે, 9m, તો 9 12 કાઢી લઈશ, 9 3 ક્યુનો ઘન, આને શું કહી દઈશું, એમ, 9m સ્વરૂપે હોય છે, જ્યાં m બરાબર 3q 3q નો ઘન. બસ આટલું સહેલું છે, પણ તમારે યાદ રાખવાનું ઘન છે તો આવી રીતે તમારે ઘન લેવાનું. 9 કીધા હોય તો જો, ગઈ વખત 3m કીધા હતા આપણે, 3 લીધા હતા, બરાબર. અહીંયા ઘન છે, આપણે 9 લઈએ તો પણ જવાબ આવશે જ, પરંતુ 9નું વર્ગમૂળ કેટલું થાય, 3, તો 3 લેવાના, વર્ગમૂળ હંમેશા લેવાનું, વર્ગમૂળ ન થતું એની સંખ્યા તમે લઈ શકો. જો હવે અહીંયા ઘન કરી દો, 3q વત્તા 1 નો ઘન. સૂત્ર તમને યાદ હોવું જોઈએ, દરેક વસ્તુ, દરેક સૂત્રો યાદ હોવા જ જોઈએ, પછી દર વખતે
તમને યાદ અપાવવા પડે યોગ્ય ન કહેવાય. એક્સ ઘન પ્લસ વાય ઘન થ્રી એક્સ સ્ક્વેર વાય પ્લસ થ્રી એક્સ વાય સ્ક્વેર, આ સૂત્ર છે યાદ રાખજો. સત્યાવીસ ક્યુનો ઘન પ્લસ વન, ત્રણ એક્સનો વર્ગ એટલે પહેલું આ એક્સ કહેવાય, ત્રણનો વર્ગ નવ, ઓલરેડી ત્રણ છે તે નવ તેરી સત્યાવીસ ક્યુ વર્ગ. હવે ત્રણ અને ત્રણ ક્યુ નવ ક્યુ ગુણ્યા એક એટલે નવ ક્યુ. શું સાબિત કરવાનું છે? નવ એમ વત્તા એક, બધાને લઈ લો આ ત્રણેને વત્તા એકને અલગ સાઈડમાં રાખી દો, સત્યાવીસ ક્યુ ઘન પ્લસ સત્યાવીસ ક્યુ વર્ગ પ્લસ નવ ક્યુ પ્લસ એક, બરાબર. હવે આને અહીંયા લખીશું, બરાબર. તો આગળ લખું તો આ ત્રણેયમાંથી નવ સામાન્ય નીકળી જશે, નવ ત્રણ ક્યુ ઘન વત્તા ત્રણ ક્યુ સ્ક્વેર વત્તા ખાલી ક્યુ વત્તા એક, એટલે આ બધાને હું શું કહી દઈશ, એમ કહી દઈશ. નવ તો બાર છે જ, એમ વત્તા એક તો ઘન કરતો નવ એમ વત્તા એક જેટલો જવાબ આવ્યો છે. યસ, એવી રીતે તમે વર્ગ પણ કરી શકો છો. ભાઈ વર્ગ કરવું એટલે હવે ડાયરેક્ટ સૂત્ર જ મૂકું છું, સત્યાવીસ ક્યુ ઘન ત્રણ અને આનો વર્ગ સત્યાવીસ દુ ચોપન ક્યુ સ્ક્વેર, બરાબર. આ બેનો ઘન આઠ છેલ્લે લખીશું, અને હવે બેનો વર્ગ ચાર, ચાર તેરી બાર, બાર તેરી છત્રીસ ક્યુ પ્લસ આઠ, બરાબર. આ બધામાંથી નવ તો સામાન્ય નીકળે જ છે, નવ ત્રણ ક્યુ ઘન વત્તા નવ છક ચોપન, બરાબર, અને નવ ચોક છત્રીસ પ્લસ આઠ, એટલે થઈ ગયું નવ એમ વત્તા આઠ. અને તમને એવું જ કીધું હતું, નવ એમ આવે કાં તો નવ એમ વત્તા એક આવે કાં તો નવ એમ વત્તા આઠ આવે. દાખલાની ગણતરીને ધ્યાનથી સમજો તો તમને બધી જ વસ્તુ આવડી જાય એમ છે, કોઈ દાખલાની ગણતરી અઘરી હોતી નથી, બરાબર. તો અહીંયા સુધી રાખું છું હું, બરાબર. તો આ તો સ્વાધ્યાય 1.1 નો વિડીયો, સ્વાધ્યાય 1.2 નો વિડીયો જલ્દીથી મૂકી દઈશ. તમે આ ચેપ્ટરની ગણતરી ચાલુ કરી દો. દસમામાં તમારે સારા માર્ક્સ લાવવા હોય અને જે વિદ્યાર્થીઓને ઠોઠ છે, જે વિદ્યાર્થીઓને ઠોઠ તો ના કહી શકાય પણ એમ કે જે મહેનત નથી કરતા, એ વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે કંઈક શરૂ કરી દો. અને સ્વાધ્યાય 1.1 બહુ જ સહેલું હતું, ગણિતમાં સ્વાધ્યાય 1.2 મૂકી દઈશ જલ્દીથી, 1.3 પણ મૂકી દઈશ. ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનમાં ઓલરેડી મૂકી દીધેલ છે તો એ જોવાનું ચાલુ કરી દો. તમારે દસમા ધોરણની તૈયારી ઘરે બેઠા જ તમારે તૈયાર કરવાની ચાલુ કરવાની છે. અને આ બધા દાખલાઓ જાતે ગણો, જેટલા બી મેં દાખલા ગણાય પેન પેપર લઈને બેસો અને એ બધા દાખલા એકવાર 100% ગણો જ તો જ આવડશે. ગણત આ કંઈ વિજ્ઞાન છે નહીં, બરાબર. અત્યારે જે સમજાવ્યું કે ભાઈ જોઈ લીધું એટલે યાદ રહી જશે, ગણિતમાં તો તમારે 110% તમારે લખવું જ પડશે, બરાબર. અને વિજ્ઞાનમાં પણ લખવાની પ્રેક્ટિસ તો તમારે રાખવી જ પડશે. તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને આ ચેનલ વિશે જણાવજો, એ લોકોને વિડીયો જરૂરથી શેર કરજો, અને જેટલા બી દસમા ધોરણમાં હોય એ બધાને કહેજો કે દસમા ધોરણની તૈયારી ચાલુ કરી દે. ઓનલાઈન મેં તમને તૈયારી ચાલુ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, તમે વિડીયો જોઈ શકો છો. દરેક પ્રકાર, દરેક આખું ગણિતનું આખું વિજ્ઞાન તમને અહીંયા મળી જશે, વર્કશીટ મળી જશે, દરેક બધી જ પ્રકારની વર્કશીટો મૂકશું, ગણિતની વર્કશીટ મૂકશું, વિજ્ઞાનની વર્કશીટ મૂકશું, અને બધી તમને સમજાવશું, એવું નહીં મૂકી દીધું પતી ગયું, સમજાવશું પણ. ચલો, થેન્ક યુ સો મચ.